વિદ્યાર્થી મિત્રો, તમને સૌને મારા જય શ્રી ગણેશ. બધા મજામાં હશો. હવે આપણે નવો દાખલો ભણીશું, જે ચેપ્ટર 2 નો ઉદાહરણ નંબર 2.3 છે. બરાબર, નવો દાખલો કયો છે? ચેપ્ટર 2 નો ઉદાહરણ નંબર 2.3 છે. બરાબર, એના જેવો સેમ દાખલાની રકમ મેં તમને મોકલેલી છે, તમારે જાતે ગણવાનો છે. બરાબર, અને આ રહ્યો હું થોડો અઘરો છે એટલે એ રહ્યો હું ભણાવી રહ્યો છું. તો રકમ ધ્યાનથી સાંભળજો અને સમજો, અને ગણવાનો જોડે જોડે પ્રયત્ન કરજો. એટલે પેન્સિલ, પેન અને ચોપડો લઈને બેસી જ જાઓ, અને કેલ્ક્યુલેટર પણ ખરી. બરાબર, તો ચલો સ્ટાર્ટ કરું. પૃથ્વીના 2 વ્યાસાંત બિંદુઓ. બરાબર, ધારો કે જો મેં અહીંયા આકૃતિ દોરી છે. આ પૃથ્વી, પૃથ્વીના 2 વ્યાસાંત બિંદુ એટલે પહેલા પૃથ્વીનો વ્યાસ લો. બરાબર, વ્યાસ અંત. બરાબર, એટલે વ્યાસના અંતિમ બિંદુઓ એટલે કહેવાય વ્યાસાંત બિંદુઓ. બરાબર, એક વ્યાસાંત બિંદુ કીધું હોય તો એક લેવાનું, જો 2 વ્યાસાંત બિંદુ કીધા હોય તો એક પહેલું વ્યાસાંત બિંદુ, ત્યારબાદ બીજું વ્યાસાંત બિંદુ. અને વ્યાસ તમને ખબર જ હોય, હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય, ખબર પડી જાય સુધી. ઓકે, તો 2 વ્યાસાંત બિંદુઓ એ અને બી થી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. બરાબર, તમે ધ્યાનથી જુઓ. સપોઝ હું આ એ કહી દઉં, આ બી કહી દઉં, તો એ બિંદુ આગળ કોક અવલોકનકાર ઊભો છે અને બી બિંદુ આગળ કોક બીજો અવલોકનકાર ઊભો છે. એ બંને અવલોકનકારો દ્વારા ચંદ્રનું નિરીક્ષણ કરવામાં આવે છે, અથવા તો ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. બરાબર, એ બિંદુ પર કોઈ માણસ ઊભો છે, બી બિંદુ પર કોઈ માણસ છે, એ બંને માણસો એક જ સાથે ચંદ્રનું અવલોકન કરે છે. ખબર પડી જાય સુધી. ઓકે, આગળ વધી રકમ આગળ વાંચું. બંને અવલોકન કરતા વખતે દિશાઓ એ ચંદ્ર પાસે થીટા બરાબર 1° 54 આર્ક મિનિટ નો ખૂણો બનાવે છે. એટલે કે ધ્યાનથી જુઓ, આ એ, આ બી, એ બંને વચ્ચેનો ખૂણો કેટલો બને છે? થીટા, ને એની કિંમત તમને આપેલી છે, કેટલી છે? 1° 54 આર્ક મિનિટ. બરાબર, એટલે ફરી વાંચી લઉં આખી લાઈન ભેગી. પૃથ્વીના 2 વ્યાસાંત બિંદુઓ એ અને બી થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકનકારો અથવા તો બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે, બરાબર, અવલોકન દિશાઓ એ એટલે કે પહેલી એ ચંદ્ર પાસે કેટલાનો ખૂણો બનાવે છે? 1° 54 આર્ક મિનિટ, અથવા તો 1° 54 કડા જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ, બરાબર, પૃથ્વીનો વ્યાસ જેને મેં બી માન્યો છે, બરાબર, પૃથ્વીનો વ્યાસ મેં બી માન્યો છે, એ 1.276 × 10⁷ મીટર હોય, 1.276 × 10⁷ મીટર હોય, તો ચંદ્ર અને પૃથ્વી એટલે કે ચંદ્ર જો અમે અહીંયા લીધો, ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. એટલે કે શું શોધવાનું છે? ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે કે ડી શોધવાનું છે. એ ડી આપણે કેપિટલ ડી અહીંયા પણ દર્શાવી શકીએ. બરાબર, એટલે કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ડી શોધવાનું છે. ખબર પડી જાય સુધી, ફાવે અહીં સુધી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો, દરેક જણા જાણો છો કે સૂત્ર કયું આવશે? થીટા બરાબર બી બાય ડી. બરાબર, આપણે આ સૂત્ર સાબિત કરી ચૂક્યા મોટા અંતરના માપનવાળી થિયરીમાં. બરાબર, એ જ સૂત્ર અહીંયા એપ્લાય કરવાનું છે. પરંતુ તમે ધ્યાનથી જુઓ, થીટા અહીંયા એટલે કે ખૂણો શેમાં આપ્યો છે? ડિગ્રી અને આર્ક મિનિટમાં. તો આપણે એને રેડિયનમાં ફેરવવો પડશે. તો ચલો એ સોલ્યુશન તરફ આગળ વધીએ. તો ધ્યાનથી જુઓ, પૃથ્વીનો વ્યાસ જે આપેલો છે બી બરાબર 1.276 × 10⁷ મીટર, થીટા કેટલો આપ્યો છે? 1° 54 આર્ક મિનિટ. હવે તમે જાણો છો 1° એટલે 60 આર્ક મિનિટ કહેવાય. બરાબર, લાસ્ટ એક્ઝામ્પલમાં મેં ચલાવ્યું 1° બરાબર 60 આર્ક મિનિટ કહેવાય, પ્લસ 54 આર્ક મિનિટ તો હતા જ. 60 વત્તા 54 તમે કેલ્ક્યુલેશનમાં કરો, બરાબર, એટલે કે કેલ્ક્યુલેશન કરો તો શું જવાબ આવશે? 60 વત્તા 54 114 આર્ક મિનિટ. હજી પણ આ શેમાં રહ્યો? તો કે મિનિટમાં જ રહ્યો, આપણે તો રેડિયનમાં ખૂણો જોવે છે. તો તમને મેં એ એક્ઝામ્પલમાં ભણાવ્યું કે ખૂણાને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવા માટે શું સંબંધ હતો, મિનિટમાંથી રેડિયનમાં ફેરવવા શું સંબંધ હતો, અને સેકન્ડમાંથી રેડિયનમાં ફેરવવા શું સંબંધ હતો. તો ધ્યાનથી જુઓ, મિનિટમાંથી રેડિયનમાં ફેરવવા માટે 2.91 × 10⁴ રેડિયન વડે ગુણવું પડે, કારણ કે એક મિનિટ અથવા તો એક આર્ક મિનિટ બરાબર શું થાય? 2.91 × 10⁴ રેડિયન એટલે 114 મિનિટ. બરાબર, તો 114 ગુણ્યા
2.91 ગુણ્યા 10 ની માઇનસ 4 રેડિયન. ગુણાકાર કરો, કેલ્ક્યુલેટરમાં તમારો જવાબ આવશે 331.74 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત. ચલો વેરીફાઈ કરી જ લઈએ. બરાબર, તમને ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું હશે? યસ. તો ધ્યાનથી જો, આપણા ડેટા શું હતા? તો કે 114 ગુણ્યા 2.91 બરાબર. તો શું જવાબ આવ્યો? 331.74 આવી ગયો એનો એ જવાબ પાછો. અને છેલ્લે ઘાત પડી રહી એમની એમ. તો હવે આ ખૂણો શેમાં મળ્યો વિદ્યાર્થી મિત્રો? રેડિયનમાં મળ્યો. એટલે આપણું મેન કામ હતું એ પતી. હવે ડાયરેક્ટ સૂત્રની અંદર કિંમતો મૂકવાની છે. તો સૂત્ર શું છે? થીટા બરાબર બી બાય ડી. આપણે શું શોધવું છે? પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. પૃથ્વી ચંદ્ર વચ્ચેનું અંતર કેપિટલ ડી વડે દર્શાવ્યું. તો ડીને જવા દો ઉપર, થીટા આવી જાય નીચે. બી બી એટલે પૃથ્વીનો વ્યાસ જે આપેલો છે 1.276 ગુણ્યા 10^7 ડિવાઇડ બાય થીટા કેટલો લાયા? 331.74 ગુણ્યા 10^-4 રેડિયન. ખબર પડી જાય શોધી વિદ્યાર્થી મિત્રો? 10^-4 ઉપર જાય એટલે 10^7 + 10^-4 ઉપર જાય એટલે 10^7 + 4 કેટલી ઘાત થાય મિત્રો? તો કે 10^11 ઘાત થવાની. તો કે યસ, આવી ગયું. હવે 1.276 / 331.74 કરશો તો એનો જવાબ આવશે 0.003828 બરાબર. એટલે ફરી મેં એનું એ લખ્યું, ધ્યાનથી જુઓ. ડી બરાબર કેટલું આવી ગયું? ડીને કરતા બનાય એટલે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું આવ્યું? 0.003828 ગુણ્યા 10^11 મીટર. 1, 2 અને 3 એટલે કે 3.828 જવાબ લાવો હોય તો એક વાર ખસો, બે વાર ખસો અને ત્રીજી વાર ખસવું પડે એટલે ઘાતમાં 3 ઘટાડો થાય. જમણી બાજુ જઈએ, ઘાત ઘટે બરાબર એટલે ઘાતમાં 3 ઘટાડો થાય. તો 10^11 - 3 એટલે 10^8 ઘાત. અને 3.828 હતા, જો 8 છે, 5 કરતા મોટો છે એટલે આગળનો અંકની અંદર 1 ઉમેરો થાય. 8 છે, 5 કરતા મોટા છે એટલે આગળના અંકની અંદર 1 ઉમેરો થાય એટલે આપણે 3.83 લખી શકીએ ગુણ્યા 10^8 મીટર. ખબર પડી જાય સુધી વિદ્યાર્થી મિત્રો? તો આ શું મળ્યું આપણને? તો કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર મળી ગયું. આપણે અહીં સુધી દાખલો બહુ સહેલો હતો. કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો, અથવા તો મારા યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ આપી શકો છો. ધન્યવાદ.